નમસ્કાર મિત્રો, હું છું આપનો જયેશ ઠક્કર. વેલકમ. આજે આપને અમારા પહેલા વિડીયોમાં બેઝિક માહિતી, આ અલ્કલાઇન મશીન અમારું પહેલું મોડલ છે. મિત્રો, માર્કેટમાં ઘણી બધી લોકલ અને બ્રાન્ડેડ કંપનીના મશીનો મળી રહ્યા છે. ઘણા મશીન 2 લાખ 3 લાખ 4 લાખ રૂપિયાની કિંમતના છે. એમાં કમિશન સ્ટ્રક્ચર ખૂબ વધારે હોવાથી એ આપણને મોંઘા પડે છે. સામાન્ય આમ આદમીને આ મશીન પોસાય તેવા નથી, એટલે અમે એક નાના રેન્જમાં, ઓછા બજેટમાં અમે એક મેડ ઇન ઇન્ડિયા લોકલ ફોર વોકલ મશીન બનાવી રહ્યા છે. આજે આપણે આનો તમને એક ડેમો બતાવીશું, અલ્કલાઇન પાણી શું છે, પીએચ વેલ્યુ શું છે, વગેરે વગેરે વગેરે. તો મિત્રો, આવો આપણે આજે વાત કરીએ કે અલ્કલાઇન મશીન એ શેના માટે જરૂરી છે. તો દોસ્તો, આપણા શરીરમાં પીએચ વેલ્યુ 7.3 એટલે 7.3 થી 7.45 સુધીની જરૂરી છે. એટલા માટે 7.3 થી 7.45થી નીચે જાય તો આપણને બીમારીઓ થઈ શકે છે, કેન્સર પણ થઈ શકે છે, ડાયાબિટીસ પણ થઈ શકે છે, થાઇરોઇડ પણ થઈ શકે વગેરે. આપણે આપણું શરીર 70% પાણીથી બનેલું છે. તો આપણે એક જ વસ્તુ છે, જો તમારે બીમાર ન થવું હોય અથવા બીમાર હોય અને સાજા થવું હોય તો તમારે પાણી બદલવું પડે. આપણને ઘણી વખત ડૉક્ટર કહે કે હવા ફેર કરો, હવા ફેર મતલબ હવા પાણી બદલો. તો પાણી બદલવાથી આપણે આ નાની મોટી ઘણી બીમારીઓમાં આપણને રાહત થાય છે. દોસ્તો, પહેલાંના જમાનામાં કૂવાનું પાણી હતું એ પીવાતું હતું, નદી તળાવનું પાણી પીવાતું હતું, આ બધું અલ્કલાઇન પાણી હતું. આજે 95% જગ્યાએ આરો મશીન વપરાય છે, આરો પ્યોરીફાય મશીન વપરાય છે. અને એની અંદર મિત્રો બધા જ ટોટલ જે પાણીના જેટલા સારા સારા તત્વો છે એ બધા નાશ થઈ રહ્યા છે. અને તમે ફક્ત ને ફક્ત ઝેર પીવો છો. અત્યારે એમનો હું તમને લાઈ ડેમો આપીશ. આપણી જીવનશૈલી પ્રમાણે આપણે આ આરોનું પાણી મેં લીધું છે, જે આપણે રેગ્યુલર રૂટીન લાઈફમાં ઘરે પીએ છે. આ આરોનું પાણી મેં કાઢ્યું, માર્કેટમાં મળતું બ્રાન્ડ જેને લોકો પોતાનું સ્ટેટસ માને છે, આ એવું પાણી, બિસ્લરી પાણી. અને છેલ્લે તમારું અને મારું બધાનું ફેવરિટ પીણું સ્પ્રાઇટ, કોઈપણ સોફ્ટ ડ્રિંક, કોલ્ડ ડ્રિંક. આપણે એક ત્રીજા ગ્લાસમાં આ પાણી લીધું છે. આ હું શું તમને બતાવી રહ્યો છું એ તમને હવે ખ્યાલ આવશે. મિત્રો, આપણી પાસે આ એક પીએચ વેલ્યુ ચેક કરવા માટેનું ટેસ્ટર છે. આપણે જ્યારે સ્કૂલમાં ભણતા હતા ત્યારે આપણને લિટમસ પત્રો આવતા હતા. લિટમસ પત્રથી એસિડિક બેઝિક આપણે ચેક કરતા હતા. તો જે એસિડિક પદાર્થ છે, એસિડિક પીણા છે, એસિડિક તત્વો છે, એ નુકસાનકારક છે, જેનાથી શરીરમાં બીમારી આવે છે. અને જે બેઝિક છે, જેને અલ્કલાઇન કહીશું, એ બીમારી દૂર કરે છે અથવા આપણને હેલ્ધી રાખે છે. તો આવો આપણે આ વસ્તુ જોઈએ. સૌથી પહેલાં મેં અહીંયા તમારી પાસે આ લીધું, કયું? આરો પાણી. આરો પાણીમાં હું 4-5 ટીપા મેં નાખ્યા. અહીં તમે જોઈ શકો છો આ પાણીનો કલર કેવો આવે છે. ત્યાર પછીનું મારું બીજું પાણી છે તમારું અને મારું સ્ટેટસ સિમ્બોલ, જે માર્કેટમાં આપણે હોંશી હશે 20 રૂપિયા 50 રૂપિયા 60 રૂપિયા આપી ટી પોસ્ટમાં પીએ છે. જોઈ શકો છો કે આપણે શું પીએ છે. અને ફેવરેટ ડ્રિંક, તમારું સૌનું ફેવરેટ ડ્રિંક, જોઈ લો તમે શું પીવો છો. દોસ્તો, તમે ફક્ત ને ફક્ત ઝેર પીવો છો એ તમને હું બતાવું છું. આ ત્રણ પીણા આપણા, આપણું રેગ્યુલર રૂટીન તમે અહીંયા ચેક કરી શકો છો. ગ્રીન એટલે નેચરલ 7 PH નું પાણી. દોસ્તો, આ પાણી પીવાલાયક છે, પણ આનાથી આપણને કોઈ પણ પ્રકારનો ફાયદો નથી થતો. પાણી પીવાથી ફક્ત આપણી શરીરની આપણી જે તરસ છે એ છુપાઈ છે, કોઈ બેનિફિટ થતો નથી. આ પાણી એ એસિડિક છે, જે આપણને ખરેખર નુકસાન કરે છે, છતાં પણ આપણે પીએ છીએ. આજે 30 વર્ષથી ઉપરની બહેનો બૂમો પાડે છે, ઘૂંટણનો દુખાવો, કમરનો દુખાવો વગેરે વગેરે. તો એનું રીઝન આ છે કે આપણે આરોના પાણી પીએ છીએ, જે ખરેખર આપણે ઝેર પીએ છીએ. દોસ્તો, અને સૌથી છેલ્લે જે આપણે હોંશે હોંશે પી રહ્યા છે, એવરેજ લોકો આનો ઉપયોગ કરે છે, આ એક ઝેર છે. તો દોસ્તો, હો શક્ય હોય તો આને પીવાનું ટાળો. હવે આપણે વાત કરીએ મેઇન આપણા અલ્કલાઇનની. તો દોસ્તો, અહીંયા આગળ આપણું આ મશીન અલ્કલાઇન મશીન છે. આપણે જોઈ લઈએ છીએ એમાં કે આ પાણીમાં શું છે. આ પાણી મેં લાઈવ મશીનમાંથી તમારી સામે કાઢી, કોઈ બોટલમાં ભરેલું નથી, જેથી તમને ખ્યાલ આવે કે ખરેખર આ પાણી મશીનનું છે કે અંદર બીજું કંઈ મિક્સ કરેલું છે.
જાદુઈ પાણી છે શું છે? તો ખરેખર મિત્રો આ એક મેજિક મિરેકલ વોટર જ છે, એ તમે અત્યારે જોઈ શકશો. હું આ બે ટીપા ત્રણ ટીપા નાખ્યા અને તમારી સામે આ પાણીનો કલર જોઈ શકો છો. આ બેઉ અદ્ભુત, સોરી, આ આરોનું પાણી મેં અહીંયા મૂકી દીધું, આ મારું મશીનનું પાણી, એની બાજુમાં આપણું માર્કેટમાં વેચાતું પેક બોટલ અને છેલ્લે તમારું કોલ્ડ ડ્રિંક જોઈ શકો છો મિત્ર. તો આપણા આ પીએચ વેલ્યુ મીટર પ્રમાણે આ પાણી પીવા લાયક છે. અલ્કલાઇન પાણી એ શરીરની પીએચ વેલ્યુ ખૂબ જ મેન્ટેન રાખે છે. જ્યારે તમારું પીએચ લેવલ નીચે જાય છે તો એ જગ્યાએ તમારા શરીરમાં સેલ કામ કરતા બંધ થાય છે અને એસિડિક તત્વ ઉત્પન્ન થાય છે, એ બીમારી લઈને આવે છે. જેમ પીએચ ઘટે છે એની જગ્યા એસિડિક તત્વો શું કરે છે, બીમારી લઈને આવે છે. પીએચ એ પીએચ ઘટવાથી એસિડિક પ્રમાણ વધ્યું અને તમારી બીમારી વધી જાય છે. તો મિત્રો જ્યારે જ્યારે આપણે આ પાણી પીએ છે ત્યારે આપણું પીએચ લેવલ મેન્ટેન કરે છે. આ પાણી તમારે જમ્યાના એક કલાક પહેલાં નથી પીવાનું, જમ્યાના એક કલાક પછી નથી પીવાનું, એ પછી તમે પી શકો છો. આ પાણી આખો દિવસ પીવાય નહીં દોસ્તો. ઘણા લોકો એવું કહે છે કે તમે ફક્ત ને ફક્ત અલ્કલાઇન પાણી પીવો, જે સરળ ખોટું છે, જૂઠ છે. ફક્ત આ પાણી તમારે રોજનું 500 ml એટલે કે 3-4 ગ્લાસ પાણી પીવું જોઈએ, એનાથી વધારે નહીં. પાણી પીવા માટે આપણા શરીર 7.45 થી વધારે પીએચ વેલ્યુ મેન્ટેન કરી શકતું નથી. એટલે તમે 8 pH થી 9 pH થી વધારે પાણી પી શકો નહીં. લોકો 11 pH 11.5 pH નું પાણી પ્રિફર કરે છે, જે પાણી પીવા માટે નથી દોસ્તો. એ આપણા પછીના વિડીયોમાં બતાવીશું કે 11 pH નું પાણી શેના માટે વપરાય છે અને એ શું કામમાં આવે છે. તો હું હાથ જોડીને આપણે નમ્ર વિનંતી કરું છું કે તમે પાણી જ્યારે અલ્કલાઇન મશીન વાપરતા હો તો ફક્ત 8 pH કે 9 pH નું પાણી પીઓ, રોજનું 3-4 ગ્લાસ અથવા તો 500 ml મેક્સિમમ. પ્લીઝ તમને હાથ જોડીને વિનંતી કે તમે આ બાબતનું ગૂગલ પર સર્ચ કરી શકો છો કે 500 ml થી પાણી અલ્કલાઇન વધારે પીવાય નહીં. એ એક ઝેર સમાન છે. જો વધારે પીશો તો ચાની અંદર જેમ તમારે 2 ચમચી કે 2 ચપટી ખાંડની જરૂર પડે છે, જો 3 ચપટી પડી જાય તો ચા તમને પીવા લાયક નથી લાગતી. દાળ કે શાકની અંદર મીઠું ના હોય તો નથી ભાવતું, પણ જો મીઠું વધારે પડી જાય તો પણ એ આપણને દાળ કે શાકભાજી ખાવા લાયક નથી ગમતા. તો એ જ વસ્તુ શરીરને પણ એવું છે. અલ્કલાઇન પાણી લિમિટમાં પીઓ, 500 ml એટલે કે 3-4 ગ્લાસ. જો વધારે પીધું તો શરીર માટે નુકસાનકારક છે. દોસ્તો મારી આ માહિતી, મારો વિડીયો ગમ્યો હોય તો શેર કરજો, લાઇક કરજો અને લોકોને આગળ મોકલજો. અને અલ્કલાઇન વિશે તમે માહિતી આપજો. હું નથી કહેતો તમે મારું મશીન પરચેસ કરો, પણ બજારમાં જ્યાં સારી વસ્તુ મળે એ ખરીદો. અલ્કલાઇન પાણી પીવા લાયક છે, પીવો અને પોતાની લાઈફ અને પોતાની હેલ્થને તંદુરસ્ત રાખો. જય હિન્દ, જય ભારત, નમસ્કાર, થેન્ક યુ.